અડધા ગુજરાતમાં મેઘરાજા એવા વરસ્યા એવા વરસ્યા કે હવે વરસાદી પાણી આફત બનીને ગુજરાતવાસીઓ પર તાંડવ કરી રહ્યું છે નવસારી સુરત અને વડોદરાને મેઘરાજાએ એવું ઘમરોળ્યું કે હવે નદીઓ પણ ગાંડીતુર થઈ શહેરોને પોતાના બાંધમાં લઈ રહી છે નવસારીમાં પૂર્ણા નદીએ ભયજનક સપાટીને વટાવી તો વડોદરામાં વિશ્વામિત્રીએ હાહાકાર મચાવી દીધો છે સુરતમાં ખાડીપુરી ફરી એક વખત વિસ્તારોને બાંધમાં લીધો વડોદરા નવસારી અને સુરતમાં જ્યાં નજર કરો ત્યાં જળ સામ્રાજ્ય જ છે ગળા ડૂબ પાણીમાંથી લોકો સ્થળાંતર કરી રહ્યા છે જીવ બચાવી લોકો સુરક્ષિત સ્થળે જઈ રહ્યા છે ખરેખર આ મેઘો વડોદરા નવસારી સુરતમાં મોટો આર્થિક ફટકો લોકોને પડ્યો છે તો નવસારી વડોદરા અને સુરતમાં શું પરિસ્થિતિ છે વરસાદને કારણે ક્યાં પાણી ભરાઈ ગયા છે હવામાન વિભાગની શું આગાહી છે તમામ માહિતી ગ્રાફિક્સ પર આપના સુધી પહોંચાડવી છે નવસારીની વાત કરીએ તો પૂર્ણા નદી એ જિલ્લા અને શહેરના અનેક વિસ્તારોને બાંધમાં લીધા છે આ તરફ વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર છે એ વધી ગયું છે જેના કારણે પૂરનું સંકટ છે હવે સુરતની વાત કરીએ તો ત્યાં પણ ખાડી આફત સામે લાચાર જોવા મળ્યા છે લોકો અને આખો જે જિલ્લો છે એ પાણીથી તરબોળ થઈ ગયો છે નવસારીમાં શાંતાદેવી કાશીવાડી રિંગરોડ અને આ તમામ વિસ્તારો છે પાણી પાણી થઈ ગયા છે તો આ તરફ વડોદરામાં આજવા સરોવરમાં સતત પાણી છોડાઈ રહ્યું છે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડાઈ રહ્યું છે સુરતમાં દર વર્ષે ખાડી પૂરની આફત આવે છે ને આ વર્ષે પણ કંઈક કાજ પ્રકારની સ્થિતિ છે નવસારીમાં પૂર્ણા પાણી રહેણાંક વિસ્તારમાં પણ પાણી આવી જતા સ્થિતિ કફોડી બની છે વડોદરામાં નદીના તટ પાસે આવેલા વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની પાણી ભરાઈ ગયા છે સુરતમાં ખાડીમાં આવેલા પૂરે શહેરની આખી સુરત બગાડી નાખી છે આ ત્રણ એવા જિલ્લાઓ છે કે જ્યાં જ્યાં જુઓ ત્યાં માત્ર વરસાદી પાણી જોવા મળી રહ્યા છે રુસ્તકવાડી બંદર રોડ દશેરા ટેકરીમાં જળબંબાકાની સ્થિતિ છે આ નવસારીની વાત કરી રહ્યા છે હવે વડોદરામાં જોઈએ તો કેટલાક વિસ્તારમાં પાણી ઉતર્યા પરંતુ ચારે તરફ અપાર ગંદકી જોવા મળી રહી છે સુરતમાં ખાડીપુરના પાણી થોડા ઓસી રહ્યા છે પરંતુ ગંદકીના ઢગલા છે અત્યારે જોવા મળી રહ્યા છે એટલે વરસાદી પાણીની તો સમસ્યા છે સાથે સાથે ગંદકીનો પણ લોકોને સામનો કરવો પડી રહ્યો છે નવસારી જિલ્લાના ચાર સ્ટેટ હાઈવે બંધ થઈ ગયા છે આ તરફ વડોદરામાં ડભોય સાવલી અકોટા અને વડસરના જે ગ્રામ્ય વિસ્તારો છે એ જળમગ્ન થયા છે સુરતમાં પલસાણા સિવાયના જે બીજા રસ્તાઓ છે એ પણ જળબંબાકારની સ્થિતિમાં છે નવસારીમાં પૂર્ણાનું જળસ્તર સતત વધી રહ્યું છે વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર આંશિક ઘટ્યું છે આ તરફ સુરતમાં ખાડીપુરના પાણી ધીમે ધીમે અત્યારે હવે ઓસરવા લાગ્યા છે જેથી થોડી ત્યાંના લોકોને રાહત મળી રહી છે એટલે આ સ્થિતિ આ ત્રણેય જિલ્લાની છે અત્યારે જોવા મળી રહી છે હવે નવસારીની વાત કરીએ તો શાંતિદેવી વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો સમગ્ર વિસ્તારમાં પાંચ થી આઠ ફૂટ સુધી પાણી ભરાયા શાંતિદેવી વિસ્તારના પંદરસો ઘરોમાં વરસાદી પાણી ઘુસ્યા છે પૂર્ણા નદીનો પ્રવાહ વધતા વિસ્તાર જળબંબાકાર બન્યો અને અનેક વિસ્તારમાં કમર કમરડૂબ અને ડૂબ પાણી ભરાયા પરિસ્થિતિ પૂર્ણા પૂર્ણા નદીની જળ સપાટી અઠાવીસ ફૂટ વટાવી ચૂકી છે જેને લઈને સપાટીમાં હજુ પણ વધારો થઈ રહ્યો હોય એ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ નવસારી શહેરની

આ જે દ્રશ્ય દેખાયા છે યુવાનો છે એ પાણીમાં જે કંઈક અલગ પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે મજબૂર બન્યા છે આ સમગ્ર વિસ્તાર છે આ વિસ્તારમાં જે કંઈક યુવાનો છે એ વિસ્તારમાં ફર્યા છે કેટલાક યુવાનો સાથે વાત કરીશું આ કેટલા પાણી ભરાયેલા છે આ વિસ્તારમાં અહીંયા તો એક માર્ષ સુધી નહીં ભરાયા છે બરાબર અને કેટલાક લોકો રહે છે કેવી સ્થિતિ છે ઘણા બધા આખું મતલબ વસ્તીવાળો એરિયા છે અહીંયા બરાબર બધા જ મતલબ સ્ટુડન્ટ ભરે છે સ્ટુડન્ટ જોબ

નવસારીમાં અત્યારે આ સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા છે પંદરસો એવા ઘર છે કે જ્યાં વરસાદી પાણી ઘુસ્યા છે અત્યારે આ દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આખો જે વિસ્તાર છે જાણે બેટમાં ફેરવાયો હોય એ પ્રકારના